નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. ભરૂચ જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી. ભરૂચ જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ. જિલ્લા કક્ષાના યોગ દિનની GNFC ખાતે ઉજવણી કરવામાં આવી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું. સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકોની જ લીઝો હોવાના પણ આક્ષેપ. મનસુખ વસાવા બોલે છે અલગ, કરે છે અલગ, જણાવ્યું આપ ધારાસભ્યએ. આંગેશ્વરના નવા છાબડા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણેય સમય યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો. અંકલેશ્વર નાંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં બની ઘટના. મારામારી અને છેડતી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વર JIDC ગોલ્ડન પોઈન્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ. JIDC પોલીસ 48,000 દારૂ અને કાર મળી કુલ 3.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે પોલીસે બુટલેગરોને ઝડપી પાડ્યા. ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી. ભરૂચના વિવિધ મંદિર પરિસરમાં આવેલા વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. જંબુસર શહેર સહિત તાલુકામાં શ્રદ્ધાપૂર્વક મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી અને મહિલાએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની GNFC ટાઉનશીપ ખાતે આ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકો તેમજ યોગવીરોએ વિવિધ યોગાસનો કર્યા હતા, તો સાથે જ આગેવાનો દ્વારા લોકોને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી. જ્યારે JB મોદી વિદ્યાલય ખાતે ટ્રસ્ટી નિકીબેન મહેતાના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાણાયામ સહિતના યોગાસનો બાળકોને કરાવવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શાળા પરિવાર જોડાયો હતો, તો ભરૂચની બચપન સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ પ્રાણાયામ સહિતના યોગાસનો કરી યોગ દિનની ઉજવણી કરી હતી. વિશ્વ યોગ દિવસની ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવનમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર અને જૂની મામલતદાર ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના નગરસેવકો, કર્મચારીઓ તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોએ વિવિધ યોગાસનો કરી યોગ દિનની ઉજવણી કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બન્યું યોગમય. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 700 કરતાં વધુ યોગ સાધકોએ યોગ સાધના કરી.
કાર્યક્રમમાં વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના કમલમ પાર્ટી પ્લોટ, કમલમ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આર્ટ ઓફ લિવિંગ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતની સંસ્થાઓનો આ ઉજવણીમાં સહયોગ સાંપડ્યો હતો. યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને સ્વચ્છતા થકી સ્વાસ્થ્ય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જી કે નંદાના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિન નિમિત્તે શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડોક્ટર મનીષ પટેલ અને યોગ શિક્ષક નીરવ પટેલ, પૂર્વ પ્રોફેસર પ્રવીણકુમાર બી પટેલ દ્વારા વિવિધ યોગાસન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને યોગાસનો કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં NSS ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજેશ પંડ્યા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં 73AA ની જમીન ઉપર ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી, ક્રશર અને રેતીની લીઝ ચાલે છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, તો સાથે સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે. ચેતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લોકો લીઝ ધરાવે છે. મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે. આ તરફ ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને 80% રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે.
ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે. અમારી માગણી છે આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે. સ્ટોન કોરી કરસોરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે. લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ GIDCOમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80% રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવા વાળા લોકોની છે. મનસુખભાઈ કઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છે. એશિયાની આટલી મોટી GIDC છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે. અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. અંકલેશ્વર નાંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત 300 યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો. અંકલેશ્વર નાંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતી 25 યુવતી શ્વેતાબેન રાજેશ ચૌધરી ગત તારીખ 19 જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 કલાકે ટીવી જોઈ રહી હતી. તે વેળાએ કાર નંબર GJ16DC 1450માં આવેલા 3 પૈકી 2 ઈસમો નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઈસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવતા હતા, જેને યુવતીએ જોયા હતા, જે બાદ તે ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી. તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા શ્વેતા ચૌધરીએ દરવાજો ખોલી તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઈસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પહેલાં બંને સમયે દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા તેણે બુમરાળ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. બંને ઈસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા. તે સમયે યુવતીના ભાઈએ બંને ઈસમોને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઈસમે અમે અહીંયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. અંકલેશ્વર GIDC પોલીસે ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝના ગેટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે કિસમને 3.58 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર GJ05JL 4124 આવનાર છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 48,000ના દારૂ અને 3 લાખની કાર મળી. કુલ 3.58 લાખના મુદ્દામાલ સાથે મૂળ નેત્રંગના મોરિયાળા ગામના અને હાલ ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝ ખાતે રહેતા મુકુદ શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વિજય મણીલાલ પટેલ અને માલજીપરા ગામના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જમસરના નોંધણા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણના મામલામાં પોલીસે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી ફાયરિંગના ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી હતી. જમસર તાલુકાના નોંધણા વલીપોર ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોતરવગામાં કાંટાળી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઈ હતી, જેમાં મારક હથિયારો ઉછાળવાની સાથે ગોળીબાર પણ થયો હતો. બંને જૂથના મળી 4 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. વેડશ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને વેડશ પોલીસે બંને પક્ષના કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી થાર, કાર, બાઇક, મોબાઈલ અને ડાંગ સહિતના મુદ્દામાલ જપ્ત કરાયો છે. ધીંગાણામાં ફાયરિંગ માટે વપરાયેલ દેશી બનાવટની પિસ્તોલ, 3 ખાલી કેચીસ અને 1 જીવતા કારતૂસ પણ કબજે લેવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ક્રોસ ગુના દાખલ થયેલા છે, જેમાં આ કામે જે ફરિયાદી છે, એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે. તે બંને વચ્ચે આજુબાજુ રહે છે અને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે. જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાવ જેસીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા, એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા, તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો. જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાવોએ 12 બીજા લગભગ 8 ઈસમોને બોલાવેલા હતા, જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઇજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઇજા કરેલી હતી. જે અનુસંધાને આઈપીસી 307 તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા 9 કિસ્સામાં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે, જેમાં આ જે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો, એમ કરીને ઇજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો. જેથી આ બંને જે ગુનામાં તોમદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી 307 તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોસેસી ખટાણા તથા ચાર્જમાં હતા પોસે કિયાન સોલંકી તથા એલસીબીના પોસેઈ એમએમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુના કામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા પોસેઈ વેડતનાઓ ચલાવી રહેલ છે. વર્ષના સંતોષી વસાહતના રહીશો દ્વારા જેલ પ્રશાસને રમતગમતના મેદાન ઉપર દિવાલ બનાવવા તેમજ 10 મકાન તોડી પાડવા તાકીદ કરતા કલેક્ટરને રજૂઆત કરી છે. ગુરુવારે ભરૂચ જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે મહમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવેલ. તે સમયે લાઇન દોરી કરતી વખતે સંતોષી વસાહતના 10 મકાનો ધારકોને અમુક હિસ્સો ખાલી કરી દેવા તાકીદ કરાઈ હતી. કોઈ પણ જાતની નોટિસ વગર આ મકાનોના રહીશોને મકાનો તોડવાનું અલ્ટિમેટમ આપતા તેઓ હતપ્રભ થઈ ગયા હતા. આજે શુક્રવારે કલેક્ટર કચેરીમાં આરડીસી NR ધાંધલને આવેદન અપાયું હતું, જેમાં તેઓ યોગ્ય કરવા બાહેધરી આપી હતી. રહીશોએ આવેદનમાં રજૂઆત કરી હતી કે વખતો વખત બહોળા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટની માલિકી બહોળાની છે, તેમ છતાં સમયાંતરે જેલ પ્રશાસન દ્વારા અહીં કબજો જમાવવા પ્રયાસ થઈ રહ્યાના પુરાવા સાથે લોકોએ રજૂઆત કરી હતી. જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છેલ્લા ઘરો અમારા છે. ત્યાં જેલમાંથી અચાનક બધા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી, કોઈએ કસાવતની જાણ કરી નથી. તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો, અમે કાલે આવીને મકાનો તોડવાના છે. ત્યાં અમે ક્યાં જઈએ? હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં?
કોઈ વાતનું અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી. બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે. અમારે આજે જવું તો જવું જ ક્યાં, કોઈનો સાથ સપોર્ટ નહીં. બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે. આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ. ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે, જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ, જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે. તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે. રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં, આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલ છે તે છીનવવા જઈ રહી છે. તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે? સામાન્ય નાગરિક લડત લડે ક્યાં? અમે કેટલા આવેદનો આપીશું? સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે? તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે, ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે, તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે. આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે, બીજો પણ એક રસ્તો યતામાં તરફથી જેલ પ્રશાસન અને યતામાં બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે. એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે. મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી, જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે. તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બીજો આમાં કોઈ મુદ્દો નથી. ભરૂચ જિલ્લામાં રવિવારથી 3 દિવસ પોલિયો રસીકરણ અભિયાન. ભરૂચ જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 2,45,000 બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે. ભરૂચ જિલ્લાના 1,005 બૂથ રસીકરણમાં આરોગ્ય વિભાગના 4,020 કર્મચારીઓની 2,010 જેટલી ટીમ કામગીરી બજાવશે. જમ્મુસર એપીએમસી ખાતે ચેરમેન પદના 2.5 વર્ષ પૂર્ણ થતા એપીએમસી સભાખંડમાં જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ. જમ્મુસર એપીએમસીમાં વનરાજસિંહ છત્રસિંહ મોરી ચેરમેન પદ તરીકેના 2.5 વર્ષ પૂર્ણ થતા ભાજપના નિરીક્ષકો દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં હાલના ચેરમેન સહિત 4 ઉમેદવારે ચેરમેન માટે દાવેદારી નોંધાવી હતી. આજરોજ એપીએમસી સભાખંડમાં આગામી 2.5 વર્ષ માટે ચેરમેન પદની નિમણૂક માટે જિલ્લાના આગેવાનો દ્વારા ભૂપેન્દ્રસિંહ રાઠોડના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેથી મેન્ડેટના વિરુદ્ધ જઈ વનરાજસિંહ છત્રસિંહ મૌર્યએ ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી. જિલ્લા રજિસ્ટ્રાર પરેશ કનકોટિયાની ઉપસ્થિતિમાં ગુપ્ત મતદાન કરાતા વનરાજસિંહ છત્રસિંહ મૌર્યને 15 વોટ મળ્યા, જ્યારે ભાજપ તરફથી મેન્ડેટ મેળવનાર ભૂપેન્દ્રસિંહ રાઠોડને 4 વોટ મળતા વનરાજસિંહ છત્રસિંહ મૌર્યને ચેરમેન પદેથી વિજેતા જાહેર કર્યા. વનરાજસિંહ ચેરમેન પદે વિજેતા જાહેર થતા એપીએમસીના સભ્યો, રાજકીય આગેવાનો, મિત્રો દ્વારા ફુલહાર પહેરાવીને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. રાજ્યસભા સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે. પ્રવાસ અંતર્ગત ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના વિવિધ પ્રકલ્પો અને નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. અંગ્રેશની જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા સુધીના રસ્તાને 2 મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવા સાથે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. અંગ્રેશ્વરની જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા સુધીના રોડને બંધ કરવા સાથે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 2 મહિના સુધી માર્ગના નવીનીકરણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે, જેના કારણે રસ્તો બંધ રહેવાના હોવાથી વાહન ચાલકોએ પીરામણ ગામના રોડ ઉપરથી પીરામણ તરફ આવતા વાહન ચાલકોએ શ્યામનગર ચર્ચ નાકા ચોકડીથી જીનવાલા હાઈસ્કૂલ પીરામણ નાકા તરફ જવાનું રહેશે, તો જીનવાલા હાઈસ્કૂલથી પીરામણ નાકાથી શ્યામનગર ચર્ચ જકાત નાકા ચોકડીથી પીરામણ ગામ તરફ જવા માટે 3 રસ્તા એપીએમસી શાક માર્કેટથી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શ્યામનગર ચર્ચ કે ચોકડી તરફ વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. ડાયવર્ઝન રૂટ ઉપર દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશે નહીં, તેમજ ભારે વાહનોને રાત્રિના 11 વાગ્યાથી બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી પ્રવેશ આપવા અને તમામ રસ્તા ઉપર ચાલતા માલવાહક સિવાયના નાના વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે પગલાં ભરવામાં આવશે. શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વર દ્વારા સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જેસીઆઈ ભવન ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરની એજીએમ યોજાઈ હતી, જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે ભગવાન જલારામ બાપાની આરતી ઉતારી સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વર, પ્રમુખ નરેશ પુજારા, ઉપપ્રમુખ બકુલ ઉનડકટ અને મંત્રી રમેશ જસાણી, ટ્રસ્ટી કલ્પેશ વિઠલાણી અને દક્ષાબેન વિઠલાણી, દામોદર સમાની શ્રી સિજપાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માટેની આપણી જગ્યા નક્કી થઈ ગઈ છે, જગ્યા આપણી લેવાઈ ગઈ છે, એનો દસ્તાવેજ થઈ ગયા છે અને જેટલી લેવાય છે એનું પેમેન્ટ થઈ ગયું છે. બાકીની જગ્યા હોલ છે એની વાતચીત ચાલે છે, લગભગ ફાઇનલ સ્ટેજમાં છે અને એના માટે આપણું પેમેન્ટ કલેક્શનની વાત બી જે લોકો આપણે લખાવ્યા છે પૈસા એમાં જેટલી બાકી છે એ આવી જાય એટલે આપણે એની સાથે ડન કરશું. તો એ જમાન જમીન જે લીધી એ આપણે અમીનભાઈ પાસે. કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર ખાતે કસ્ટોડિયન કમિટીના ચેરમેનને નવા ભાવની જાહેરાત કરવાની માંગ. ગતરોજ ગણેશ સુગર ફેક્ટરી ખાતે સભાસદો અને કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોતરિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી જયરાજસિંહ, વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી, ઉપેન્દ્રસિંહ દોડિયા, હાંસોટ અંકલેશ્વર વિધાનસભા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, વાલિયા વિભાગ કિસાન સંઘ સંયોજક ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહજી મહિડાને વર્ષ 2023-24 હિસાબી વર્ષના ભાવ વધારાની માંગ સાથે રજૂઆત કરી હતી અને તાત્કાલિક અસર જૂના ભાવો રદ કરવામાં આવે અને નવા ભાવો ઓછામાં ઓછા 2800-3000 ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી. મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયા. યુવતીઓ પગભર થાય અને પોતાના પરિવારને મદદરૂપ થાય તે માટે મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિલાઈ, માટલી, ડેકોરેશન સહિતની તાલીમ આપવામાં આવે છે. જે તાલીમ વર્ગમાં તાલીમ પૂર્ણ કરનાર લાભાર્થીઓને ભરૂચના આંબેડકર ભવન ખાતે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 જેટલા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર સુનિતા ટેલર, માયાબેન અગ્નિહોત્રી, જ્યોતિબેન પટેલ તેમજ ગાયત્રીબેન શર્મા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહી. हमारे साथ इस संस्था में जुड़ी हैं. पहले तो मैं ये बता दूं ये महा सोशल फाउंडेशन कोई स्पेशल एक संस्था नहीं है, एक हमारा परिवार बन गया है जिसमें कि कई लोग ऐसे होते हैं जो बाहर जाते हैं, भाड़ा किराया खर्च करते हैं, सिलाई सीखते हैं, उनको शायद पॉसिबल नहीं है. तो हमेशा से मेरे मन में यही रहा है कि मैं ऐसा कुछ करूँ जिससे हमारी बहनों को घर से बाहर जिनको नहीं जाने दिया जाता है या अपना काम छोड़कर नहीं जा सकते हैं तो सबसे पहले उनकी मदद करना चाहूंगी. तो आज से कोई 1.5 साल पहले मेरे फाउंडेशन को मैंने रजिस्ट्रेशन किया. उसके बाद कई जगह घूमी, देखा. उससे पहले भी हमने संस्था में मैडम प्रीति मैडम के साथ काम किया है और हर जगह मेन प्रॉब्लम पैसे की या फिर सुविधा जो लेडीज को नहीं मिलती है घर से बाहर निकलने के लिए मेन मैंने वो देखी. तो मेरा यही हमेशा रहा कि भाई मैं उनके घर के पास जाकर मैं मीटिंग करूँ और वहां से जो औरतें सीखना चाहती हैं उनके लिए कुछ वहीं पर ऐसा खोलूं कि भाई हाँ वो अपने ऊपर सेल्फ डिपेंड हो सके. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જિલ્લાના નિષ્ણાંત યોગ ટ્રેનર વૈશાલીબેન ગુર્જર દ્વારા પદ્ધતિસરની તાલીમ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીએસએસના બોર્ડ સભ્ય ઇન્દિરાબેન રાજ, શ્રી કે રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહાનુભાવોના હસ્તે સ્કિલ ઇન્ડિયાના પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ, જેએસએસના કૃષ્ણાબેન કઠોલિયા, ઝેડ એમ શેખ, આઈ પટેલ, ફઝીલા પટેલ તેમજ હિતલબેન પટેલ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના કુખ્યાત બુટલેગરની ભરૂચ એલસીબીએ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો. ભરૂચ જિલ્લાના 3 અને સુરત ગ્રામ્ય પોલીસ મથક સહિત 4 પ્રોહિબિશન એક્ટના ગુનામાં અંકલેશ્વરના કુખ્યાત બુટલેકર જિજ્ઞેશ ઉર્ફે ચીકો પરીખની સંડોવણી હોવાનું બહાર આવતા ભરૂચ એલસીબીએ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પાછા સજા ભોગવી રહેલ કુખ્યાત બુટલેગરની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તેને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકાથી જૂના દીવા માર્ગ નવી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ બેસી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે નવી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી,
જે કામગીરી પૂર્ણ થતાં માર્ગ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે દાંડી માર્ગ ઉપર અંકલેશ્વરના ભરૂચી નાકાથી જૂના દીવા જવાના રોડ ઉપર યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતા માર્ગ બેસી જતા ભૂવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રોડનું ડામર કાર્પેટિંગ બાદ રોડ બેસી જતા કામગીરીમાં ગોબાચારી થઈ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે નવા હરિપુરા ગામના ટેકરા ઉપર આવેલ દરગાહ પાસેથી જુગાર રમતા ચાર જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામના ટેકરા ઉપર આવેલા દરગાહ પાસે લીમડાના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી 1000થી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારિયા અનિકેત વસાવા, કિરણ રાઠોડ અને સુખદેવ વસાવા તેમજ શંકર વસાવાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી. ભરૂચ જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ. જિલ્લા કક્ષાના યોગ દિનની GNFC ખાતે ઉજવણી કરવામાં આવી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું. સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકોની જ લીઝો હોવાના પણ આક્ષેપ. મનસુખ વસાવા બોલે છે અલગ, કરે છે અલગ, જણાવ્યું આપ ધારાસભ્યએ. અંકલેશ્વરના નવા છાપડા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણેય સમય યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો. અંકલેશ્વર નાંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં બની ઘટના. મારામારી અને છેડતી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વર JIDC ગોલ્ડન પોઈન્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ. JIDC પોલીસ 48,000 દારૂ અને કાર મળી કુલ 3.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે પોલીસે બુટલેગરોને ઝડપી પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.